हेलो बालको, गुड आफ्टरनून, सेंट जेवर्सिटी क्लास में तमारू स्वागत छे। चलो सबिस पर ही आगे तमने भणावा माटे आज रह्यो छे भणवू छे। आज आपणे भणशुं गुजराती। गुजराती में शुं शीखवानुं छे? कंदे रस्काउ उ, बराबर। आपणे आ कागुं शीख्या, पछी रसबाई शीख्या, પછી દીર્ઘય શીખ્યા, અને હવે આપણે શીખવાનું છે આ રસ્વ। અને શું કહેવાય? રસ્વ। હવે આ છે ક, અને એની નીચે આપણે આ રસ્વ લખાયું, એટલે શું થયું? ક ને રસ્વ ઉ થયું ને। તો આજે આપણે રસ્વ અને રસ્વ ઉથી જને રસ્વ ધુ સુધી શીખવાનું છે। चलो तो लखो कने रसबाउ। बोलो कने रसबाउ। खने रसबाउ। खने रसबाउ। घने रसबाउ। घने रसबाउ। घने रसबाउ। घने रसबाउ। पछु आवे घ पछी चने रसबाउ। बोलो चने रसबाउ। पछी छने रस बाउ छु। छने रस बाउ छु। जने रस बाउ छु। जने रस बाउ छु। पछी जने रस बाउ छु। जने रस बाउ छु। હવે ક થી જ આપણે લખ્યો, પછી આ બધા ખાના છે, આ બધા ખાનામાં આપણે આવી રીતે કને રસબાઉ, કને રસબાઉ, કને રસબાઉ, અને કને રસબાઉ, આવી રીતે ખૂબ આ બધા ખાનામાં તમારે લખવાનું છે, બરાબર। સમજ્યા? રસબાઉ કોને કહેવાય ખબર પડી? ચલો હવે હું તમને તમારી નોટમાં પણ બતાવું છું। જો આ તમારી ગુજરાતીની નોટ છે, અને ગુજરાતીની નોટમાં કને રસબાઉ કુ થી જને રસબાઉ જુ સુધી લખવાનું છે। આ બધાએ લીટીઓમાં તમારે લખવાનું છે, બરાબર। ખબર પડી ને? હા, તો તમને નોટમાં મેં બતાવ્યું ને એવી રીતે તમે તમારી ગુજરાતીની નોટમાં સરસ અક્ષરે